હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, નમસ્કાર. તો સ્વાગત છે તમારું ગુજરાતી વ્લોગ્સ ચેનલની અંદર. તો આપણે ફરી આવી ગયા છીએ એક નવા વિડીયા સાથે, જે તમને જોવાની ખૂબ જ મજા આવશે. આશા કરું છું કે તમે વિડીયો જોશો પૂરો, સ્કીપ ન કરશો અને મારા ચેનલને, ગુજરાતી વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથમાં બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેજો, એટલે કે જેથી જે મારા વિડીયો હું જ્યારે અપલોડ કરું ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જાય. તો તમે તેને પ્રેસ કરી રાખજો. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. આજે આપણે આજના વિડીયામાં મગફળીને પાણી આપવાનું છે, કારણ કે વરસાદ થયો નથી, હજુ પણ પાણી જે છે એ પડ્યું નથી, એટલા માટે મગફળીને પાણી આપવું જરૂરી છે. તમે મિત્રો કોમેન્ટ કરજો કોમેન્ટ બોક્સમાં કે ક્યાં તમે જ્યાં રહ્યો છો ત્યાં વરસાદ છે કે નથી, તે તમે કોમેન્ટમાં નીચે કોમેન્ટ કરજો. કેટલો છે, જો થયો હોય તો કેટલો થયો તે કોમેન્ટ કરજો. જો અહીંયા પાણી આવે છે, અત્યારે તો નથી આવતું કારણ કે અત્યારે લાઇટ છે, જે વીજળી છે તે નથી, પરંતુ લાઇટ જ્યારે વીજળી આવશે ત્યારે ચાલુ થઈ જશે. પાણી જોઈ શકો છો તમે, તો મિત્રો આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જવાનો છું કે જે ખૂબ જ સુંદર જગ્યા છે. તે જગ્યા છે એક હું તમને જૂના મંદિરે લઈ જવાનો છું કે જે ખૂબ જ જૂનું છે, જે અમારા ગામની થોડીક નજીકમાં જ છે, ત્યાં જ આપણે જવાનું છે. તો તમે એ મંદિરને જોવ, ખૂબ જ સારું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ અને તમે સ્કીપ કર્યા વગર જોજો, મજા આવશે જોવાની. આપણે પૂગી ગયા છીએ મંદિરે. આ એક મિત્રો મંદિર જેવું છે નહીં, પરંતુ અહીંયા એક પ્રકારની માન્યતા છે. જે તમને હું દેખાડું છું, જોઈ લો. આ એક મંદિર જેવું હું તમને કહેતો હતો ક્યાંનો કે મંદિર, પરંતુ એક અહીંયા માન્યતા છે જે મારે શ્રીફળ વધારવાનું છે. ચાલો મિત્રો, તમે જોયું હશે કે આ ખોડિયલમાંનું મંદિર છે, પરંતુ મંદિર નથી, પરંતુ અહીં માન્યતા એવી છે ખોડિયલ માતાજી, અહીં બધા શ્રીફળ વધારવા આવે છે. જે તો તમે અહીંનો નજારો જોઈ શકો છો ખાલી. જોઈ શકો છો ખૂબ જ સારો નજારો, સુંદર છે, એકદમ મજા આવી જાય તમને એવો નજારો છે. તો હવે મિત્રો
મળીશું આના પછીના નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાં સુધી ઓકે, બાય બાય મિત્રો.